બનાસકાંઠા લોકસભાની બેઠક પર ગેનીબહેન ઠાકોર ત્રીસ હજારથી વધુ મતોથી ચૂંટણી જીત્યા છે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબહેનને ટિકિટ ફાળવી ત્યારે તેમની સામે ભાજપે ડોક્ટર રેખાબહેન ચૌધરીને અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે આ વિડીયોમાં જાણીશું કે ગેનીબહેનને જબરજસ્ત ટક્કર આપ્યા પછી ચૂંટણી હારી જનારા ડોક્ટર રેખાબહેન ચૌધરી કોણ છે આ વખતે ભાજપે પરબતભાઈ પટેલની ટિકિટ કાપીને ડોક્ટર રેખાબહેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા એ પરબતભાઈ જે ગત ચૂંટણીમાં ત્રણ લાખ અડસઠ હજાર મતે અહીંથી વિજયી થયા હતા રેખાબહેન એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર અને સામાજિક કાર્યકર્તા છે તેઓ રાજકારણ સાથે નથી જોડાયેલા પણ તેમના પતિ ડોક્ટર હિતેશ ચૌધરી રાજકારણમાં સક્રિય છે તેમના પતિ ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી છે કહેવાય છે કે હિતેશ ચૌધરી અને વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વચ્ચે સારા સંબંધો છે આ જ કારણે રેખાબહેનને બનાસકાંઠા બેઠક પરથી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી ઉપરાંત રેખા ચૌધરી પોતે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે એડીઆરની માય નેતા વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે રેખાબહેન ચૌધરી પાસે આઠ કરોડ ચોત્રીસ લાખથી વધારેની કિંમતની મિલકત છે આ ઉપરાંત તેમણે પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગણિતમાં પીએચડી કર્યું છે ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકાર અને રાજકીય વિશ્લેષક ફકીર મોહમ્મદના જણાવ્યા અનુસાર ભાજપે બનાસકાંઠામાં આંતરિક વિવાદને ટાળવા માટે એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબહેનને ટિકિટ આપી હતી તો રેખાબહેન ચૌધરીના દાદાએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી અને તેઓ આજીવન કોંગ્રેસી રહ્યા હતા બનાસકાંઠાના સાડા ચાર લાખ પશુપાલકો બનાસ ડેરી સાથે સીધા જોડાયેલા છે આ ઉપરાંત બનાસ ડેરીમાં નોકરી કરતા એસી પંચ્યાસી ટકા લોકો ચૌધરી સમાજમાંથી આવે છે અને એ રીતે સહકારી ક્ષેત્રમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ છે એવામાં પ્રશ્ન એ થાય કે બનાસકાંઠાના સહકારી ક્ષેત્ર પર ચૌધરી સમાજનું વર્ચસ્વ હોવા છતાં ડોક્ટર રેખાબહેન ચૌધરી ચૂંટણી કેમ હારી ગયા આ બાબત સમજાવતા ફકીર મોહમ્મદ કહે છે બનાસકાંઠામાં ઠાકોર સમાજની સૌથી વધારે વસ્તી છે અને તે પછી ચૌધરી સમાજની છે ભાજપના સંગઠને ખૂબ જ સારું કામ કર્યું પણ મારી દ્રષ્ટિએ રેખાબહેન આ ચૂંટણી ચૌધરી સમાજની યાદવા સ્થળીને કારણે હારી ગયા ખાસ કરીને સમાજના સહકારી માળખાના આગેવાનોની યાદવા સ્થળી તેમણે એમ પણ ઉમેર્યું કે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગેની બહેન એક લડાયક નેતા છે અને લોકોના સુખ દુઃખમાં સાથે ઉભા છે એક ધારાસભ્ય તરીકે પણ તેમણે સારા કામો કર્યા છે આ ઉપરાંત તેઓ ઠાકોર સમાજ ઉપરાંત અન્ય સમાજના મતો મેળવવામાં પણ સફળ રહ્યા છે બનાસકાંઠામાં ઠાકોર અને ચૌધરી સમાજના લોકો પોતપોતાના ઉમેદવાર તરફી મતદાન કરે તો પણ અહીં દલિત મુસ્લિમ અને ક્ષત્રિય મતોનું કોમ્બિનેશન પણ ઉમેદવારની હાર જીત નક્કી કરવામાં અગત્યનું પરિબળ સાબિત થાય છે